એસી જ્યારે ચાલુ હતા ત્યારે બે મહિનામાં ચાર બાળકોના મોત થયા હતા હોસ્પિટલના ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો હોવાથી એસી રિપેર થયા ન હોવાથી લાચારી વ્યક્ત કરનાર તંત્રને ખુદ નર્સિંગ સ્ટાફે ગત પચ્ચીસ મેના રોજ રોજ એસીનું કુલિંગ આવતું ન હોવાની પહેલી ફરિયાદ કરી હતી જોકે વિભાગે એસી રિપેર કરાવ્યા ન હતા અને ખુદ નિષ્ણાંત તબીબો માની રહ્યા છે કે પીઆઈસીયુમાં એસી અને નિયત તાપમાન જાળવી રાખવું જરૂરી છે ઇન્ડિયન પીડિયાટ્રિક્સના આઈસીયુ અંગેના નિયમો સાથે જો તુલના કરવામાં આવે તો સ્મીમેરનો આઈસીયુ વિભાગ એક જનરલ વોર્ડથી પણ બત્તર છે નિયમ મુજબ થી વધુ સાધનો હોવા ફરજિયાત છે જેની સામે સ્મીમેરમાં સાધનો તો ઠીક એસીના જ ઠેકાણા નથી તંત્રને પચીસમી મે કરેલી ફરિયાદ પચીસ જુલાઈ સુધી નિકાલ ન થતા તાત્કાલિક હંગામી વ્યવસ્થા કરી એસી ચાલુ કરાયા છે એસી બંધ હોવાના બાસઠ દિવસના ગાળામાં થયેલા મોતની તુલના એસી ચાલુ હોવાના છવ્વીસ એપ્રિલથી ઓગણસાહ દિવસના ગાળાથી તુલના કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એસી બંધ થતા ત્યારે પંદર બાળકો જ્યારે એસી કાર્યરત હતા ત્યારે ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે એક્સપર્ટના મતે એસી બંધ હોવાથી માંદગી અને ઓછી ઇમ્યુનિટી ધરાવતા બાળ દર્દીઓને ઇન્ફેક્શનના ચાન્સ રહે છે પાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્ય તપાસની માંગ કરી છે